વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ બે, રુધિરાભિસરણ અને રુધિરાભિસરણ તંત્ર. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ, રુધિરાભિસરણ અને રુધિરાભિસરણ તંત્ર વિશે સમજવું. પદ્ધતિ. રુધિરાભિસરણ. રુધિરાભિસરણ એટલે લોહીનું શરીરમાં થતું વહન. હૃદય અને રુધિરવાહિનીઓથી બનેલા તંત્રને રુધિરાભિસરણ તંત્ર કહે છે. રુધિરાભિસરણ તંત્ર. રુધિરાભિસરણ તંત્રના અવયવો હૃદય, રક્તવાહિનીઓ. હૃદય. હૃદય રુધિરાભિસરણ તંત્રનું સૌથી મહત્વનું અંગ છે. માનવ શરીરનું હૃદય તેની મુઠ્ઠીથી સહેજ મોટું હોય છે. હૃદય છાતીના ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ હોય છે. રક્તવાહિનીઓ. રક્તવાહિનીઓના પ્રકાર. ધમની, શિરા. ધમની રુધિરને હૃદયમાંથી દબાણપૂર્વક શરીરના વિવિધ અંગોમાં લઈ જાય છે. ધમની દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર દબાણપૂર્વક વહે છે. ધમનીમાં વાલ્વ હોતા નથી. શિરા. શિરા શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદયમાં લઈ જાય છે. શિરા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહે છે. શિરામાં અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. શરીરમાં ઉપયોગી અને બિન ઉપયોગી ઘટકોનું વહન કરવા માટેના ચોક્કસ તંત્રને રુધિરાભિસરણ તંત્ર કહે છે. ધમની અને શિરા રુધિરને શરીરમાં ફરતું રાખવામાં મદદ કરે છે.